नमस्कार दोस्तों, दीपावली सबने हार्दिक शुभकामनाओं। हमणां दीपावली की बधा मजामां हशो, सरस मजानो त्यौहार उजव्यो। आ बधामां सौथी वधारे आनंदनी बाबत होय तो शुं थी खबर छे के पेट्रोल डीजलना भावमां केन्द्र सरकारे अचानक करेलो घटाडो। हवे आ घटाडो चूंटणीलक्षी छे કે પછી ખરેખર આંતરરાષ્ટ્રીય લેવલે ઓઇલના ભાવ ઘટે છે એના કારણે છે, એ વિષય પ્રજાના સમજ બહારનો છે, પણ પ્રજાને એટલી ખબર છે કે અચાનક પૈસા બચવા માંડ્યા, જ્યાં 500નું ભરાવતા હતા ત્યાં 200 પાછા મળવા માંડ્યા, રાજી થઈ ગયા। પણ સવાલ અહીંયા એ છે કે આપણે ત્યાં એક વખત વધી ગયા પછી જે ધારાધોરણ લાગુ પડ્યા હોય ને એ પછી પાછા લેવાનું તો કોઈને ગમતું જ નથી। શેની વાત કરું છું, ખ્યાલ આવે છે? હા, જીવન જરૂરી ચીજ વસ્તુઓ, ટ્રાન્સપોર્ટેશન, લોજિસ્ટિકવાળા, નગરજનોની ભયંકર મૂંઝવણ છે। આ ધારો કે ગામડાઓમાંથી શાક શહેરમાં આવે છે, કરિયાણું શહેરમાં આવે છે ગામડેથી, બરાબર, ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાંથી, તો અને ટ્રાન્સપોર્ટેશનના ડીઝલના ભાવ ઘટ્યા, લીટરે 12 થી 18 રૂપિયા સુધી ઘટ્યા, તો તમારા ટ્રાન્સપોર્ટેશનમાં ઘટવા જોઈએ ને? ગૃહિણીને પૂછીએ એને કંઈ ફેર પડ્યો કે નહીં? વધ્યો એ વસ્તુ બરોબર છે કે મોંઘવારી તો બધી વસ્તુમાં વધી છે, એવું નથી કે પેટ્રોલ અને ડીઝલમાં જ વધી છે, ભાવ ઘટ્યા છે દિવાળી, હા ઘટ્યા એ પણ સારી વસ્તુ છે, તો પણ એક વસ્તુમાં જ કેમ, એના રિલેટેડ જેટલી વસ્તુઓ એની અંડરમાં આવે છે, વધ્યા તો એમાં પણ વધ્યા હતા, તો ઘટ્યા તો એમાં પણ કેમ નહીં? અમારે કોરોના પછી ઘણું બધું વધ્યા છે, બધામાં પ્રાઇસ વધ્યા છે, તો આપણે પેટ્રોલમાં પણ જોઈએ તો અમારે જવા આવવામાં પણ તકલીફ પડી છે, તો પણ અમે ગયા છે, પ્રાઇઝીસ, ફીસ, ટ્યુશન ફીસથી માંડીને બધામાં જ વધારો આવ્યો છે, પણ ઘટ્યો તો અમારે એમાં પણ તો ઘટાડો થવો જોઈએ। ના, નથી ઘટ્યા, શાકભાજીના નથી ઘટ્યા, કરિયાણાના નથી ઘટ્યા, શાકભાજી કરિયાણું બધું મોંઘું થઈ ગયું છે અને એના ભાવ ઘટવા જોઈએ। એકચ્યુઅલી તો અત્યારે તો ખાલી પેટ્રોલમાં જે 10 રૂપિયા કે ડીઝલમાં 10 રૂપિયા એ જે આગો છે એ હું તો કહું છું, શાકભાજીમાં પણ એવું થવું જોઈએ, ગૃહિણીમાં રોજ રોજિંદામાં જે સબ્જી યુઝ થાય છે એમાં બહુ વધારે છે, બરાબર, અને એવી રીતે પછી સ્કૂલની ફી પણ છે ને બધું મેનેજ કરવું પડે એવું છે, અને શોર્ટ ટર્મમાં મને એવું લાગે છે કે કદાચ મે બી અત્યારે ઇલેક્શન આવે છે એટલે એ લોકોએ કદાચ શોર્ટ ટર્મ માટે એ લોકોએ પેટ્રોલનો ભાવ ઓછો કે ડીઝલનો ભાવ ઓછો એમનો કર્યો હોય, પછી કદાચ આગળ જઈને વધારી પણ શકે, એટલે આઈ વિશ કે જેમ પેટ્રોલનું તમે કર્યું છે રોજ પૂરતો હોય ના કે ઇલેક્શન દરમિયાન, બરાબર છે, એ પછી રેગ્યુલર કન્ટિન્યુ હોવું જોઈએ, અને મેં બી કદાચ આગળ વેજીટેબલના બી તમે લોકો ઓછા ભાવ કરો તો બહુ જ સારું રહેશે। પેટ્રોલ અને ડીઝલના ભાવ જે ઘટ્યા છે તો એમાં આ તો ઘટી ગયા, પણ આપણા જે રો મટીરિયલ્સના ભાવ છે કે આપણે કિરાનાના સામાન જે અમને રોજ લાવવું પડે છે એમાં કેમ ભાવ નથી ઘટાડ્યા? કેમકે નેચરલી જ્યારે ટ્રકથી બધી વસ્તુઓ આવતી હોય તો આના ભાવ ઘટે તો બધી વસ્તુઓના બી ભાવ ઘટવા જોઈએ, પ્લસ મને તો ઘર અને બિઝનેસ બંને મેનેજ કરવું પડે છે, છોકરાઓને મેનેજ કરવું પડે છે, વેન જે છોકરાઓને લેવા આવે છે તો એમાં બી એ લોકોએ તો 1 રૂપિયો બી ઘટાડ્યું નથી, તો હું સમાજને પૂછવા માંગુ છું કે અગર પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટાડે છે તો આમાં બી ઘટાડો થવો જોઈએ। અત્યારના જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓના ભાવ આસમાને પહોંચેલા છે અને ગૃહિણીને એટલી બધી તકલીફ પડે છે કે ઘર ચલાવવું, એડજસ્ટ કરવું પડે, બધી વાતે બહુ પ્રોબ્લેમ થાય છે। તો આ ભાવ જે ઘટ્યો છે એની ઇફેક્ટના તોર પર તમામ વસ્તુનો ભાવ કેમ ન ઘટ્યો? જ્યારે ભાવ વધે છે પેટ્રોલ ડીઝલના ત્યારે દરેક વસ્તુના ભાવ આસમાને કે અમુક ટકાનો ઘટાડો વધારો કરી દેતા હોય, અત્યારે એવું થવું નથી જોઈએ? હા, સરકારે કામકાજ પ્રમાણે એવું લાગે છે કે કઠોળના છે કે તેલના છે કે કોઈ બી ગૃહિણીની ઘર ચલાવવામાં જે કોઈ તકલીફ ના પડે, હા શાકભાજી ગેસ વગેરેના ભાવ ઘટવા જોઈએ। અત્યારે ભાવ બહુ વધી ગયા છે તો ઘટવા જોઈએ, અત્યારે મધ્યમ વર્ગની પરિસ્થિતિ બહુ ખરાબ છે તો શું એ માટે તમારે સરકારે જરૂરી પગલાં લેવા જોઈએ। આપણે ત્યાં ક્યારેય નીચે ઉતરવાની વાત જ નથી। આવો નગરજનોને પૂછીએ કે તમને શું લાગે છે, તમારા હોમ એટલે ગૃહમંત્રી બેન તો કહે છે કે કોઈ ફેર નથી પડ્યો, પણ નગરજનો શું માને છે? 10-15 વર્ષ પહેલાં પેટ્રોલના ભાવ વધે 8 આના 4 આના રૂપિયો તો વિરોધ પક્ષના આ કાર્યકરો રોડ પર આવી જાય અને ખૂબ ધમાલ કરે અને ભયંકર એને વિરોધ કરે, અને અત્યારે છેલ્લા કેટલાક સમયથી 3-4 વર્ષથી
પેટ્રોલના ભાવમાં એકદમ જબરજસ્ત ઇજાફો આવ્યો. 65 રૂપિયાનું પેટ્રોલ અત્યારે 100ની ઉપર મળતું થઈ ગયું અને પરિસ્થિતિ એવી સર્જાઈ કે પ્રજામાં રોષ દેખાયો. એટલે જે સરકાર છે એને લાગ્યું કે પ્રજામાં રોષ છે અને પ્રજા રોડ પર આવે એ પહેલાં દિવાળીની ભેટ સ્વરૂપ 5 રૂપિયા આપી દીધા, ઓછા કરી દીધા પેટ્રોલના. ખૂબ સારી વાત છે, આવકાર્ય છે અને આવકાર્યું પણ છું. પણ એ 5 રૂપિયા ઘટાડવાથી જે જીવન જરૂરિયાત ચીજ વસ્તુઓ છે, કે જેમ કે 100 રૂપિયાનું પેટ્રોલ થયું તો આપણે કંઈક ખરીદવા જઈએ તો દુકાનદાર એમ કે પેટ્રોલના ભાવ તો જુઓ 100 રૂપિયાના થઈ ગયા, એટલે અમારા વસ્તુઓમાં બી ભાવ તો વધે જ ને. તો 5 રૂપિયા ઘટાડ્યા તો એવી જીવન જરૂરિયાતની વસ્તુઓ પર દુકાનદારોએ, વેપારીઓએ, શાકભાજીના વેપારીઓએ શું ઘટાડ્યા? પેટ્રોલના ભાવ ઘટ્યા બરાબર, સારી વાત કહેવાય. પણ પેટ્રોલની સામે જે ગૃહિણીની જે જરૂરિયાત હોય, દાળ શાકભાજી એનું, એના ભાવ ઓછા થવા જોઈએ. એની જગ્યાએ દિવસે દિવસે વધે છે. નોકરી ધંધા લોકોને છે નહીં બરાબર, એટલે મધ્યમ વર્ગના ગરીબ લોકો વધુ ગરીબ બનતા જાય છે અને એમના જીવનની જરૂરિયાત મળી નથી શકતી. આ સરકારને હું વિનંતી કરું છું કે જે જીવનની જરૂરિયાતો હોય એ બધી સસ્તા ભાવે કરવી જોઈએ. ભાવ તો જો કે ઓલરેડી ડીઝલ પેટ્રોલ ખરેખર તો મોંઘવારી, પણ ડીઝલ પેટ્રોલ જ પહેલું તો અસર કરે છે દરેકે દરેક વસ્તુમાં. પણ આ ભલે કેન્દ્ર સરકારે હમણાં 4-5 રાજ્યની ઇલેક્શનના કારણે કે કોઈ બીજા અન્ય કોઈ કારણે એના કારણે કદાચ ડીઝલ પેટ્રોલના ભાવ વધાર્યા છે. આ તો પહેલાં એના જેવું થયું, પહેલાં સેલમાં જેમ વસ્તુઓ મળે ને એ રીતે કે 100% વધારો કરી દે અને પછી 25% ઘટાડો કરી દે. આનાથી પબ્લિકને કોઈ રાહત થવાની નહીં. જે બી પબ્લિક અત્યારે મોંઘવારીની અંદર જે પીસાઈ રહી છે. તમે જે પેટ્રોલ ડીઝલની જે વાત કરી એ માટે તમને થોડોક ભૂતકાળમાં પણ લઈ જાઉં. 2014માં જ્યારે મોદી સાહેબ વડાપ્રધાન બન્યા, એ પહેલાં મનમોહનસિંહજીની સરકાર હતી, એ સમયે ક્રૂડના ભાવ 100 રૂપિયાથી માંડીને 140 રૂપિયા ક્રૂડનો પર બેરલ ડોલરનો ભાવ હતો. ત્યારે પેટ્રોલ ડીઝલનો ભાવ 80 રૂપિયાથી માંડીને 75 રૂપિયાની આસપાસ અને ડીઝલનો ભાવ 16 રૂપિયા નીચે હતો. એ સમયે જો આપણે ભાવ ખરેખર કમ્પેરિઝન કરવા જઈએ તો 125 રૂપિયા એ સમયનો ભાવ હોવો જોઈએ, જે આજે એ પ્રમાણે નથી. આજે ડોલરના ભાવ ઓછા છે, ક્રૂડના ભાવ ઓછા છે, પણ આપણા પેટ્રોલ ડીઝલનો ભાવ સૌથી વધારે છે. તો જે આ ભાવ ઘટાડો કરવામાં આવ્યો છે એ હું નથી માનતો કે એ ઘટાડો ગણાય. બીજી વસ્તુ, જ્યારે પણ ભાવ ઘટે છે કે વધે છે એની અસર આમ જનતા ઉપર પણ પડતી હોય છે. જ્યારે ભાવ વધારો વધારી દેવામાં આવે છે ત્યારે ટ્રાન્સપોર્ટેશનને લગતી જે પણ વસ્તુઓ છે, જીવન જરૂરિયાત વસ્તુઓ, એના ભાવો વધારી દેવામાં આવે છે. એ ભાવો વધવાની સાથે સાથે જ્યારે ઘટાડો કરવામાં આવે પેટ્રોલ ડીઝલમાં, પેટ્રોલ ડીઝલમાં ભાવ ઘટે એ ઘણી સારી બાબત છે. પણ એની અનુસંધાનમાં જે જીવન જરૂરિયાત વસ્તુઓ છે તેનો ભાવ બિલકુલ ઘટ્યા નથી બરાબર. એક ટાઈમ હતો જ્યારે પેટ્રોલ ડીઝલમાં 5 કે 10 રૂપિયા વધતા હતા ત્યારે વાત સરકાર રોડ ઉપર આવી જતી હતી. અત્યારનું જનરેશન શું કરી રહ્યું છે એક ચિંતાનો વિષય છે બરાબર. અને સીએનજી રિક્ષા, જે સીએનજી રિક્ષા એક સામાન્ય માણસ માટે જરૂરિયાત વસ્તુ, નોકરી જવું હોય એનાથી ઘણા માણસના રોજગાર, ઘર ચાલતું હોય એનો આ દિન એનું વધારો થઈ રહ્યો છે. એના માટે તો 2 દિવસ પહેલાં સીએનજી રિક્ષાવાળા હડતાલ પર હતા, છતાં એનું કોઈ નિવારણ નહીં. અત્યારની જે સિચ્યુએશન છે, જે રીતે ભાવ ઘટ્યા, હવે ભાવ જે પેટ્રોલનો ભાવ ઘટાડો થયો છે એ દિવાળીના 2 દિવસ પહેલાં હતો. હવે આજ જો જરૂરિયાતની વસ્તુ થોડા ટાઈમ પહેલાં કરી હોત તો વધારે સારું રહેત. બીજી વસ્તુ કે પેટ્રોલના ભાવ ઘટ્યા પછી પણ જે જીવન જરૂરિયાતની વસ્તુ છે, લોજિસ્ટિક્સ છે, એની ઉપર કોઈ ભાવ ઘટ્યા નથી. જ્યારે પેટ્રોલના ભાવ રોજ એક બે રૂપિયા વધતા હતા તો વેપારીઓ અઠવાડિયા પછી કહી દે કે અમારે તો 5 રૂપિયા 10 રૂપિયા વધી ગયા છે, ટ્રાન્સપોર્ટેશન મોંઘું થઈ ગયું છે એના લીધે. પણ આજે જ્યારે ઘટી ગયા છે ભાવ ત્યારે એની કોઈ અસર થઈ નથી. અને દિવાળીના 2 દિવસ પહેલાં થઈ છે એના લીધે શોપિંગ કરવા જે જતા હતા એ લોકોને ભાવ ઘટાડાની કોઈ જ મદદ મળી નથી. પેટ્રોલ ડીઝલના ભાવ છોડો, કેમ કે આ પ્રજા જે છે ત્યારથી મોદી સરકાર આવી પ્રજાને જોતી હતી કે આગલી બાર મોદી સરકાર, એટલે હવે ભાવ વધે કે ઘટે પ્રજા એક ગુલામ જેવી છે કે જે સમજો બસ એમને મોદી સરકાર ભાવ વધે કે ઘટે, ઘટશે ત્યારે પણ રોડ ઉપર નહીં આવે, વધશે ત્યારે પણ નહીં આવે. કેમ કે અંધભક્તો જે રીતની ગંદકી ફેલાઈ છે સમાજની અંદર કે સારું કરો બસ એક હિન્દુ મોમેડિયન વસ્તુ જ આ લોકોને પડી છે, રામ મંદિરની પડી છે, ઊંચી ઊંચી પ્રતિમાઓ બનાવો એ જ પડી છે, આજ પ્રજા રોડ ઉપર શા માટે આવે?
તમે કહ્યું કે વધે એ ટાઈમે પ્રજા ત્યારે પણ રોડ ઉપર નહીં આવે કે ઘટશે ત્યારે પણ નહીં આવે, કેમ કે એનું કારણ છે કે જ્યારે રોડ ઉપર આવે તો દેશદ્રોહીના ગુનાઓ બનાવવા આ સરકારનું એક જ કામ છે. સારું કરો એ ટાઈમે કે રોડ ઉપર આવો તો કે દેશદ્રોહી છે. અત્યારે તમે સમજો ખેડૂત આંદોલન એક વર્ષથી ચાલી રહ્યું છે પોતાની માંગ માટે, મોદી સરકાર શું એ માની માંગ પ્રજા રોડ ઉપર આવીને કરશે શું? કે બીજેપી સરકારે જ્યારે મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ અને અન્ય રાજ્યોમાં જ્યારે બીજેપી હારી જ્યારે એને એકદમથી પેટ્રોલનો ભાવનો ઘટાડો આપ્યો, જે આપ્યો છે 12 રૂપિયા પેટ્રોલનો ભાવ ઘટાડો અને 17 રૂપિયા ડીઝલનો ઘટાડો, અને જીવન જે આ આપ્યો ખૂબ સારી વાત છે, પણ જે સમયે એમને જીવન જરૂરિયાત વસ્તુનો પણ ઘટાડો આપવો જોઈએ. જે આપણે જોઈએ તેલનો ભાવ એક વર્ષની અંદર સીધા 1200 રૂપિયા વધી ગયા, જ્યારે 1200 રૂપિયાનો ડબ્બો આવતો હતો. તો આ ભાવ ઘટાડવાનો છે, જરૂરિયાત છે. જ્યારે જીવન જરૂરિયાત વસ્તીનો ભાવ ઘટાડવો જોઈએ એ અમારી એ છે. જે પેટ્રોલ ડીઝલનો ભાવ હવે જે લોકોએ 12 રૂપિયા ઘટાડ્યો છે તો એ ધીરે ધીરે કરીને 10-10 પૈસા કરીને હવે પાછો હતો એને મૂવમેન્ટ લઈ લેશે. જ્યારે પાછી જો અન્ય રાજ્યોમાં હારશે એટલે પાછો ભાવ ઘટાડે, પણ જીવન જરૂરિયાત વસ્તુનો ભાવ ઘટાડતા નથી, એ ભાવ ઘટાડવાની જરૂરિયાત છે. સીધી વસ્તુ છે કે આ બધા ઈદના ચાંદ જેવા છે કે જે ભાવ ઘટાડો થયો છે તો લીધો ખોબે ખોબે અને આપ્યું જે ટીપે ટીપે. એટલે એક બાજુ તમે ધરખમ ભાવ વધારો કરી નાખો છો અને જ્યારે આપવાનું આવે છે પ્રજાને તો ટુકડો જ આપો છો. એટલે પ્રજાને તો આ મજાક સમાન કહેવાય આવી રીતનું. ઠીક છે, જે આપ્યું એ સારું જ કર્યું છે, પણ સરકારનું કામ પ્રજાને સાચવવાનું છે. સરકાર પ્રજાને આપનાર છે, લેનાર નથી. પણ આજકાલ ઊંધું થાય છે, પ્રજા જોડેથી લેવાનું કામ કરે છે. જે ખરેખર કામ સરકારનું આપવાનું છે આપતા નથી અને લીધે રાખે છે અને પ્રજા આપે રાખે છે. એટલે આખું ચિત્ર ઊંધું થઈ ગયું. જે અર્થશાસ્ત્રના સિદ્ધાંતો હતા ચાણક્યએ રજૂ કર્યા હતા એનું ધનોત પનોત નીકળી ગયું છે. આમ જોવા જાય તો એ આંશિક થોડી રાહત મળી છે, પણ આમ જીવન જરૂરિયાતની તમામ વસ્તુના ભાવ જ્યારે પેટ્રોલ વધે છે ત્યારે તરત જ વધી જાય છે, પણ જ્યારે ઘટવાનો સમય આવે છે ત્યારે એ ઘટતા નથી ભાવ, અને પબ્લિકને બહુ જ તકલીફો પડતી હોય છે. સરકાર રાતોરાત ભાવ ઘટાડી દે છે બરાબર છે, પણ એ કયા અનુસંધાનમાં એમને કોઈ બીજો કોઈ લાભ થતો હોય એ પણ વિચારવાનું છે. કારણ કે જ્યારે પેટ્રોલ વધતું હોય છે ત્યારે અચાનક જ ભાવ બધા, ધારો કે રિક્ષા છે, કરિયાણાની દુકાનોમાં ટ્રાન્સપોર્ટેશન જે આવતું હોય છે કરિયાણું આ તે જે મેઇન વસ્તુ ટ્રાન્સપોર્ટેશન ઉપર છે એની ઉપર બહુ જ મોટો માર પડતો હોય છે. એ ભાવ બધી ચીજો ઉપર લાગતો હોય છે, જે સરકારે વિચારવું જોઈએ. જ્યારે ઘટાડે છે ત્યારે એની ઉપર બી અંકુશ લાવવો જોઈએ. ઘટવા તો જોઈએ જ, અને જો ભાવ ઘટશે તો માર્કેટમાં લોકોને બેનિફિટ થશે અને લોકો પાસે ખરીદ શક્તિ પણ વધશે. અને અત્યારે કેવું છે કે ડે ટુ ડે જે ભાવ વધતા હતા અત્યારે તેના કારણે દરેક રો મટીરિયલ જે છે, દરેક પ્રોડક્ટ છે, એના ભાવ ડે ટુ ડે બદલાય છે. અને એના કારણે અમારા ઘણા બધા વેપારીઓ છે કે જેમને ડે ટુ ડે બેઝ ઉપર પ્રાઇસ કન્ફર્મ કરીને ઓર્ડર લેવા પડે છે, અને આગળથી પણ એવી જ ઇન્સ્ટ્રક્શન આપવામાં આવે છે કે તમે જ્યારે પણ ઓર્ડર લો છો ત્યારે અમારી પાસે ભાવ કન્ફર્મ કરો અને પછી જ ઓર્ડર લો. એના કારણે ઘણી બધી વખત બિઝનેસ લોસ પણ થઈ રહ્યો છે, અને બિઝનેસ લોસની સાથે સાથે એ લોકોની જે પ્રેસ્ટીજ છે એની પણ ઘણીવાર લોકો શંકા કરે છે કે તમે ભાઈ રોજ કેમ ભાવ વધારો છો. એટલે કસ્ટમરને એ વસ્તુ કન્વિન્સ કરવી પણ અઘરી પડે છે કે ભાઈ આ ઉપરથી કે કંપનીમાંથી ભાવ વધી રહ્યો છે અને એના કારણે વધારી રહ્યા છે. એટલે જે ભાવ ઘટે છે એની ઇફેક્ટ પણ તાત્કાલિક ધોરણે આપે તો દરેક માટે એ બહુ જ બેનિફિટ અને સારી વસ્તુ છે. સરકારના નિયંત્રણ શબ્દ આપ વાપરો છો ત્યારે મને ખરેખર આશ્ચર્ય થાય છે અને સંશોધનનો વિષય છે. અગાઉ જ્યારે પણ પેટ્રોલ ડીઝલના ભાવ વધતા ત્યારે કારણ આપવામાં આવતું, એક્સક્યુઝ આપવામાં આવતો કે વિદેશમાં ક્રૂડ ઓઇલના બેરલના ભાવ વધે છે અને બેરલના ભાવ દર્શાવવામાં આવતા ત્યારે આપણે સમજી શકતા હતા કે વિદેશમાં ક્રૂડ ઓઇલના બેરલના ભાવ વધે છે, આ કારણસર પેટ્રોલ અને ડીઝલના ભાવ વધે છે. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં આપણે જોઈ રહ્યા છીએ કે વિદેશમાં બેરલના ભાવ ઘટી રહ્યા હતા, આ સમય પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટવા જોઈએ એના બદલે વધી રહ્યા હતા, ઉલટું થઈ રહ્યું હતું. પહેલાંના સમયમાં વિદેશમાં બેરલના ભાવ વધે તો જ પેટ્રોલ ડીઝલ વધતા અને એના કારણ પણ દર્શાવવામાં આવતા અને ભાવ પણ દર્શાવવામાં આવતો, પરંતુ આથી ઉલટી ગંગા વહી રહી હતી. એટલે આ કેમ થાય છે એ પણ આશ્ચર્ય છે, અને રાતોરાત એકદમ વિદેશના ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો ઘટાડો થયો ન હોવા છતાં પણ શું આને દિવાળીની આપણો બોનસ ગણવી, કે પછી જે જે રાજ્યોની અંદર ચાલુ સરકારને જે ફટકાર પડી છે
કારમી હારનો સામનો કરવો પડ્યો છે. આના કારણે એને બેકઅપ કરવા માટે, લોકો પર મલમ લગાવવા માટે કે પછી શા માટે ભાવ ઘટાડ્યા તે સમજાતું નથી. હવે જો ભાવ રાતોરાતે ઘટાડી શકે છે તો એનો મતલબ જો વધારી ઘટ શકે તો ઘટાડી પણ શકે છે. ફક્ત સરકારની નિયત દાનત ઉપર હોય છે અને હાથમાં હોય છે. હવે જ્યારે પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટ્યા છે તો એના પેરેલર જે જે પણ વસ્તુના ભાવ વધી ગયા છે, જે જે પણ લોકોએ કહ્યું છે કે અમારે ટ્રાન્સપોર્ટેશનના કારણે ફલાણાના કારણે ભાવ વધારવા પડ્યા છે, એમણે તરત પેરેલર ઘટાડવા જોઈએ. અને હવે વેપારીઓને પૂછીએ કે આ ટ્રાન્સપોર્ટેશનથી જે ડીઝલ પેટ્રોલના ભાવ ઘટ્યા એના કારણે તમારા સુધી એના લાભો પહોંચે કે કેમ, કે હજુ એ જ ભાવ લેવામાં આવે છે કરિયાણાને શહેરમાં પહોંચાડવાના, જીવન જરૂરી ચીજ વસ્તુ પહોંચાડવાના બધા એ જ ભાવ છે, આ ઘટાડાથી એને કંઈ ફેર પડ્યો છે કે નહીં, સાંભળો એમની વાત. એનું કારણ એવું છે કે જે ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ હોય છે એકવાર નક્કી થયા પછી એના એસોસિએશનવાળા ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ કોઈ જાતની ઓછી કરતા નથી, જેના લીધે અમારે જે પહેલું ભાડું ચૂકવવાનું આવે છે થોડું વધારે ચૂકવવાનું આવે છે, એના લીધે જ આ જીવન જરૂરી વસ્તુના ભાવ ઘટતા નથી. આ વસ્તુ ભાવ ઘટાડો લોંગ ટાઈમ માટે રહે એ ખૂબ જરૂરી છે. આ એક કોઈ પાર્ટીની વાત નથી, એક કોમન મેન સામાન્ય વ્યક્તિની વાત છે જે દરેક વ્યક્તિને ગણતરીના હિસાબો ઉપર રજૂ થાય છે. અને હવે છેલ્લે જેના ઉપર બધા ઠીકરું ફોડે છે કે ટ્રાન્સપોર્ટેશન આ લોજિસ્ટિકવાળાનો વિષય છે, જે લોકો માલનું પરિવહન કરતા હોય એમની જવાબદારી છે કે ભાવ ઘટાડીને લોકોની જીવન જરૂરી ચીજ વસ્તુઓના ભાવ ઘટાડે, એ ઘટાડે છે કે નહીં, સાંભળો એમની વાત. આમાં જનરલી એવું બનતું હોય છે કે અવારનવાર પેટ્રોલ ડીઝલના ભાવો વધી જાય છે, થોડા સમયમાં એની સાથે સાથે જીવન જરૂરિયાતની દરેક ચીજોના ભાવો વધવા લાગે છે. હવે સરકાર એના પછી મોટો વધારો આપીને નાનો ઘટાડો આપે છે, પણ એ ઘટાડાની સામે જેમ ભાવ વધારો દરેક વસ્તુમાં આવી જતો હોય છે એ પ્રમાણે જીવન જરૂરિયાતની બીજી ચીજ વસ્તુઓના પેટ્રોલ ડીઝલના ભાવ ઘટે એ પ્રમાણે એના ભાવ ઘટતા નથી, તો એમાં ગરીબ દિન પ્રતિદિન ગરીબ થતો જાય છે અને મિડલ ક્લાસ વર્ગ બી ગરીબી રેખાની નીચે ધકેલાતો જાય છે. જે પ્રમાણે જે પેટ્રોલ ડીઝલના ભાવો વધી રહ્યા છે ને, થોડાક ટાઈમ પહેલાં જ્યારે ક્રૂડના ભાવ ઘણા ઓછા થઈ ગયા હતા તેમ છતાં બી સરકારે ભાવો વધારે રાખ્યા હતા, બરાબર છે, એના પછી હવે વધવા લાગ્યા છે. આંતરરાષ્ટ્રીય ક્રૂડના ભાવ છે એ હવે વધવા લાગ્યા છે, તો એ બહાનું મળ્યું છે એટલે ઓર વધારવા લાગ્યા, બરાબર છે. 70 રૂપિયાનું પેટ્રોલ ડીઝલ હતું એ અત્યારે 100 રૂપિયાની આસપાસ પહોંચાડી દીધું હતું સરકારે. ઠીક છે, દિવાળી ઉપર ભાવ ઘટાડ્યા બહુ સારી વાત છે, લોકોને રાહત થઈ છે, પણ ખરેખર ખરા અર્થમાં રાહત થઈ નથી. એ દેખાવની એક રાહત છે, લોકોને એમ છે કે ભાઈ પેટ્રોલ ડીઝલ જે ભરાવાનું જે છે ચલો ત્યાર સુધીની રાહત ખરી છે, પણ જે વખતે પેટ્રોલ ડીઝલના ભાવ વધ્યા એના આશરામાં જે એની આડ હેઠળ લોકોએ જે બીજી જીવન જરૂરી વસ્તુઓનો જે ભાવ વધારો ઝીકી દીધો હતો આડેધડ, બરાબર છે, એ હવે ઘટ્યા પછી ઘટ્યો ખરો, નથી ઘટ્યો. એ વધારો એકવાર થઈ ગયો એ થઈ ગયો, એ લેવલ મેન્ટેન થઈ ગયું. હવે એમાંથી નીચે ઉતરવા કોઈ વેપારીઓ કે કોઈ પણ તૈયાર નથી, જેને લીધે મધ્યમ વર્ગ અને જે લોઅર મિડલ ક્લાસ છે કે જે બી એ લોકો જે લોકો બેર નથી કરી શકતા, જે જીવન જરૂરી વસ્તુઓ કે જે જીવન નિર્વાહ માંડ માંડ ચલાવે છે બિચારાઓ, એ લોકોને હજુ વધારે તકલીફ પડી ગઈ. પેટ્રોલના ડીઝલના ભાવો ઘટ્યા પણ એની સામે કોઈએ બીજા કોઈએ ભાવ વધાર્યા ઘટાડ્યા નથી. હાલ આપ તો ફક્ત ખાલી ચૂંટણી આવી રહી છે એમના સામે, એટલે બસ એમને ચૂંટણીનો ફાયદો મળે, એમને વોટ એમના ડાઉન થઈ ગયા અત્યારે હાલ, એના માટે બસ 5 રૂપિયા ઘટાડો કર્યો, એમાં કંઈ ફરક પબ્લિકને ફરક પડવાનો નથી, વસ્તુ તો એ જ છે. અમને કશું નોંધણી ખાસ ફરક નથી પડ્યો, વસ્તુ તો એટલી જ છે અત્યારે હાલ. એમની ચૂંટણી જ્યાં ચૂંટણી પડશે એટલે ફરી ભાવ વધારે દેશે લોકો, અત્યારે પરપોટો કહી શકાય, માત્ર માત્ર ફાયદો મતલબ હવે 20 રૂપિયા ચડાવીને 10 રૂપિયા ચડાવીને 5 રૂપિયા ઉતારે, એમાં અત્યારે પેટ્રોલમાં બહુ તકલીફ પડે છે, અને શાકભાજીના હવે જે ખટારાઓ આવે છે એમાંથી અમને ભાવમાં વધારો હતો, પણ અત્યારે થોડોક રાહત થઈ છે. રાહત હવે 10% જેવું ખરું, પણ ભાવમાં ફેર પડ્યો. ફાયદા બાબુજી હુઆ હૈ, જરૂર હુઆ હૈ, થોડા કામ હુઆ, રાહત હુઆ, આ કામકાજ મેં મતલબ જૈસે પહેલે ચલ રહા થા ઉસી ટાઈમ અભી ભી ચલ રહા હૈ, કોઈ મતલબ કે આગે પીછે નહીં હુઆ હૈ, ઓર અચ્છા ધંધા ચલ રહા હૈ. તો ક્યા લગતા હૈ યે જો કમ હુઆ હૈ તો કિતને ટાઈમ તક ચલેગા કે શોર્ટ ટાઈમ. અબ સરકાર સમજેગી કે કિતના ટાઈમ ચલેગા, ક્યા કરના હૈ સરકાર કો માલૂમ હોય, અબ જો ઉનકે ઉપર હૈ ઉનકે ઉપર નિર્ભર કરતા હૈ, જૈસે ઉનકી ઈચ્છા હોગી વૈસે અપના કરેંગે. સરકાર કો તો ગવર્નમેન્ટ કો તો ચલાના હી હૈ, જનતા કી તો તકલીફ જાનતે હી હૈ, સમજતે હી હૈ.
नहीं घटाड़ो थयो छे खरो, बाकी व्यवसाय में लॉन्ग टाइम में पब्लिक ने कई फायदो थवानो नथी, लोको ने कोई फरक पड़वानो छे, जे भाव एक वक्त वधी गयो ए पाछो नीचे आवानो नथी कोई पण संजोगे। ના કઈ ઘટના નથી, બધે જગ્યાએ લાઈન લાગેલી છે, બધે વસ્તુમાં લાઈન છે, કોઈ એવું જગ્યા નથી કે આ વસ્તુમાં લાઈન નથી, બધે જગ્યાએ લાઈન છે, ચાહે સોના ચાંદીમાં લો કે પેટ્રોલમાં લો કે ગાડી ઘોડામાં લો કે ફરવા જવામાં જાઓ કે ખાવામાં જાઓ કે જમવામાં જાઓ હોટલમાં જાઓ, કોઈ જગ્યા લાઈન ઓછી નથી, કોઈ લાંબી અસર નથી, એ તો ખાલી એક માઇન્ડ મેકઅપ કરેલું છે લોકોનો કે તે મંગવાડી છે મંગવાડી છે, કોઈ મંગવાડી નથી કોઈ જગ્યા। અમારે તો શું રોજનું 1000 કિલોમીટરનું રનવે હોય છે, પણ આટલો ઘટાડો માન્ય નથી એમાં, ના આટલું આ તો બહુ ઓછું કહેવાય અત્યારે તો, કેમ કે જે સારી જે ઇફેક્ટ આવી જોઈએ ઇફેક્ટ આવી નહીં અત્યારે, એટલો મોટો ઘટાડો કેટલા ટકાવારી વધારો હોય તો તમને ફાયદો થાય ડીઝલ પેટ્રોલના ભાવ, ડીઝલ પેટ્રોલ મિનિમમ 70 તો હોવું જ જોઈએ, 70-75 પેટ્રોલ ડીઝલ ડીઝલ। પરિણામે 15 દિવસમાં કોઈ પરિસ્થિતિમાં ફેરફાર લાગે છે ખરો તમને? ના અત્યારે તો કોઈ ફેરફાર લાગતો નહીં, અત્યારે બહુ વધુ એ ફેરફાર નથી લાગતો। નિર્મા સ્પેશિયલમાં આ હતી વાત પેટ્રોલ ડીઝલના ભાવ ઘટાડાની, સામાન્ય માનવીના જીવન પર કોઈ અસર પડી કે કેમ, ફાયદો થયો કે કેમ, ફરી મળીશું આવતા સપ્તાહે, ત્યાં સુધી મને પક્કા સાધુને રજા આપશો, આવજો।